જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને મજામાં જશો. મોજે મોજ ને રોજે રોજ. કાંઈ ના ઘટે, ઘટે તો શું ઘટે? તો કે જિંદગી ઘટે. જો પ્રકૃતિબેનની છાયલ આપણે ધોઈ નાખી છે. આજે છે ને વાળું છે ને વરાબ જેવું છે. તો જો આપણે કચરા પોતા વાસણ કપડાં સવાનું બધું કામ પતી ગયું છે. અને મમ્મીએ શાક ને સંભારા બનાવી નાખ્યા છે. અને મમ્મી જો પારસી કરવા બેઠા છે. તમને ખબર છે કે ટીપાઈ લઈને પારસી કરતા હોય કા? આવી રીતના જો ત્યાં ખુરશીએ બેહે ને પછી તોય ખુરશીએ બેહો તો કમર દુખે કા? જેથી પારસી કરો તેથી બહુ ભેગા કપડા કે ન થવા દે. થોડા થોડા હોય ને ત્યાં કરી નાખીએ એટલે હું પછી કમર ન દુખે. છે ને બટેટાનું શાક બનાવ્યું છે અને સંભારો બનાવી નાખ્યો છે. તો પ્રકૃતિબેન આવે એટલે પ્રકૃતિબેન નો રોટલો બનાવો જો હે. બટેટાનું શાક છે એટલે ઓમે મેં એમ કીધું હતું કે રીંગણા બટેટાનું શાક બનાવશું ખાઈ લઈને. તો કે તો રોટલો બનાવજો. પણ આપણે છે ને બટેટાનું બનાવ્યું છે અમારા ત્રણેય માટે રસાવાળું. તો ચાલો હવે મમ્મીએ શાક ને સંભારો બનાવી નાખ્યો છે. આપણે લોટ બાંધી અને રોટલી ને રોટલા બનાવી નાખીએ. પછી રસોડું સાફ કરીને આગળનું કામ ચાલુ કરી દઈએ. અને આગળ આગળ જોઈએ વ્લોગમાં આપણે આખો દિનનું રૂટિન કાર્ય આપણે બતાવીએ છીએ. તો તમને બધાને મારો વ્લોગ કેવો લાગે છે તે જરૂરથી જણાવજો. અને નવા જોડાઈ ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો જેથી રોજે રોજનું નોટિફિકેશન તમને સૌથી પહેલા જોવા મળે. તો આપણે શોર્ટ વિડીયો પણ હોય અપલોડ કરીએ છીએ. સાસુ વહુની કોમેડી હોય છે, કપલ વિડીયો હોય છે, અમારા મા દીકરીની ક્યારેક ક્યારેક કોમેડી હોય છે અને ઘરનું રૂટિન કાર્ય હોય છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. આગળ આગળ કેટલા વાગ્યા છે? તો હું કાલે વિડીયો ઉતારવા આવું તમારો સત્સંગ 10 વાગે. હા તો જો આ બધા રોજે રોજ શ્રાવણ મહિનો છે ને તો સત્સંગ કરવા આવે છે અને ભગવાનના દર્શન કરે છે અને પૂજા પાઠ કરે છે કા? અમાર મંદિરે પાસે છે એટલે. જો આપણે પાણી રેડવા આવીએ છીએ મંદિરે. સરસ થી છે ને પીપળો છે. હમણાં ભાદરવામાં પછી એ ચાલવાનું મેં ને આપણે દર્શન કરી લીધા છે મહાદેવના, ધોરણ મહાદેવ ને બધા જોડે છે ને કંઈક આવું મંદિર છે. તો આપણે છે ને આખું શ્રાવણ મહિના અહીંયા દર્શન કરવા આવીએ છીએ અને દર્શન કરીએ છીએ. સામે જો આપણું ઘર દેખાય છે, કપડાં સુકાય છે અને ચાકરે ચાસું મમ્મી માટે છે ને બીલીપત્ર લીધા છે. કેમ કે બીલીપત્ર છે ને ભગવાનને ચડાવેલા હોય ને એ બીલીપત્ર ખાવાથી બહુ જ સારું એમ કે છે. શરીરમાં દુખાવો હોય ને બધા વયા છે. તો મમ્મી કે તારે છે ને રોજ દર્શન કરી આવવા અને બીલીપત્ર લઈ આવવા. એટલે હું છે ને મેં ચડાવેલું હોય ને એ બીલીપત્ર ના લઈએ. આપણે ચડાવેલું પાછું આપણે ના લેવાય. બીજાના ચડાવેલા હોય ને એ આપણે લઈ લઈએ. એટલે એક હું ખાઉં છું, એક મમ્મી ખાય છે અને પ્રકૃતિને ખવડાવીએ છીએ. આપણે જો સામે જ મંદિર છે એટલે આ ઉતરી સીધા ઘરે આવતા રહ્યા એવું છે. સાવ નજીક જ છે, આવી ગયો તો ઘર. એટલે એટલું છે કે આપણે ભગવાનના દર્શન એક મહિનો તો કરી શકીએ ને. એટલે આપણે રોજે રોજ જઈએ છીએ, ભગવાનના દર્શન કરી આવીએ છીએ અને મમ્મી માટે પાન લઈ આવીએ છીએ. ત્રણ પાન તો લઈ આવીને એક પ્રકૃતિ ખાય, એક અનિતા ખાય, એક હું ખાય.
એટલે ત્રણ ત્રણ પાન લીધા હોય, ત્રણેયના એક એક દાંતથી, એટલે ત્રણેય એક એક પાન ખાવી જાવ. કારણ મારે દાંતો નથી તો હું કરું, ઝીણો ઝીણો ફૂકો કરીને અને ગળી જાઉં, પછી બીજું હું કરું. એટલે આ પાનનું બહુ મહત્વનું છે. પગનો દુખાવો, પગનો દુખાવો આપણે એટલે કહો, શરીરમાં કોઈ પણ દુખાવો ન રહે, બધો દુખાવો નાશ કરી નાખે. અને આ પાન ચાવાથી આપણે મોઢાના કોઈ પણ દાંતો હોય, મને હમણાં ખબર પડે કે આ શ્રાવણી આવ્યો એટલે પછી પહેલેથી આપણે જો સેવ હોય ને તો આ દાંત એ કોઈ ગઢવા ન પડે. આ તો માણે કે જાગ્યા જ્ઞાની ખવાર, આ અમને સીંધું બીજા લઈને અમે સીંધી તમને કે તમને આ પગના બધું દુખાવો થાય છે, તમે કે એક આ પાન ધરો લીધેલું લીંગ માથે ચડાવેલું હોય ને, એ લીંગની માથે ચડેલું એટલે પડકે પડકે હોય, એ નહીં થારામાં હોય, એ નહીં લીંગની માથે હોય, એ જ પાનનું આપણે મહત્વ છે. આ જેવું બીલીપત્રનું છે ને એવું તુલસીમાંનું છે. કારણ કે જો તુલસીમાં આપણે ગમે શરદી થઈ હોય, ઉધરસ થયું હોય તો તમે એના પાનનો ઉકાળો કરીને, કારણ કે માણસ કાવો કરીને પીએ ને એમાંય તો તુલસીમાંના પાન નાખીને પીએ, અને તમે હાલતા ચાલતા બે ત્રણ પાન સારી જાઓ એટલે આપણા શરીરને સારું રહે છે, અને આપણા બધી રીતે તુલસીમાંનો ઉપયોગ થાય છે. જો એક તો આપણે ભગવાનને ઠાર ધરી તો ઠારમાં તમે બીલીપત્ર ધરાવો ને તો જ ભગવાન સ્વીકાર, ના કે ભગવાન સ્વીકાર તુલસીપત્ર તુલસીપત્ર. અને બીજું કે આપણે કંઈથી ન પહેરી હોય તુલસીમાંની, કંઈથી તુલસીમાંની ન પહેરી હોય, તમે ગમે ને દાન કુંડ પીઓ તો તમારું એ ફૂકતું નથી. ત્રીજું કે આપણે જ્યારે ઓપ થઈ ગયા હોય ત્યારે આપણા મોઢામાં તુલસીમાંનો પત્ર મૂકીએ, પછી એના આપણા હોય આપણા મુકાઈ ગયા તુલસી હોય ને એનાથી દેનગીરિયા કરે તો એને સ્વરૂપમાં લો વાસ મળે છે. એને કોઈ જે જીવને એ જીવને ભાટકું નથી પડતું, એને સ્વરૂપમાં પરમારો વાસ મળે છે. કારણ કે તુલસીમાંનો મારવા પછી તો ગમે ત્યાં તુલસી હોય ને મુકાઈ ગયો કે નાખી ન દેતા, તમારે ન જોતાવું તો મને દેવું. મારવા પછી તુલસીમાંની કંઠ્યું બેઠા બેઠા કરતા, પછી જાડા હોય ને એના એ પારા કરે મોટા મોટા, અને ઝીણકા ઝીણકા ડાળખા હોય ને તે એમ કહેતા કે જા હું ભેગા કરું તો કોથળો ભરું તો હું મરું ને મને આની માથે ભોગાવી અને મારી દેનગીરિયા કરજો. તુલસીમાં બહુ જ ઉપયોગમાં આવે. તુલસીમાં છે ને જેને આંગણે હોય ને એને નકારાત્મા આવે નહીં, કહે છે કે જે તુલસી છે એ લક્ષ્મીજીનો વાસ છે. આપણે ઘરમાં તુલસી ન હોય ને તો ઘર ઘર નથી કહેતા, કહેવાતું સંસાર કહેવાય છે. જો મમ્મીએ છે ને બીલીપત્ર, આપણે શિવલિંગ હોય એની ઉપરથી બીલીપત્ર લીધા હોય એનું મહત્વ સમજાવ્યું છે. ખાવાથી શરીરના બધા દુખાવાનો નાશ થાય છે, અમને તો નહોતી ખબર પણ ઓન ખબર પડી, એટલે અમારે તો ઘરની સામે મંદિર છે તો મમ્મી કે હું તો હાલી ના આખું, એ કે તું રોજે રોજ દર્શન કરી આવજે, અને આખો શ્રાવણ મહિનો છે ને આપણે ચડાવેલા હોય ને એ પાન નહીં લેવાના, એની નીચે હોય ને એ પાન લઈ લેવાના અને સરસથી ધોઈને આપણે ખાઈ જવાના, કેમ કે ભગવાનને ચડાવેલા પાન આપણે ક્યાંથી, એટલે એકદમ સરસથી ચાવી જાય. દાંત ન હોય ને તો મમ્મી તો છે ને એકદમ કટકી ઝીણી ઝીણી કરીને પછી ચાવી કા ગળી જાય. અને કે જો હમણાં તો હું દાંત કઢાઈ આવીશ ને શનિવારે તો એ કે હું ખાંડીને ખાઈ જાય, કે પણ ખાવા છે આખો મહિનો એ કે, કેમ કે ઘરે બેઠા આપણે જો એટલું ભગવાનની પૂજાનું પાન આપણે ખાઈ શકતા હોય તેનું મહત્વ છે. બધા છે ને આખો શ્રાવણ મહિનો આ વસ્તુ જરૂરથી કરજો, જેથી બધાને દુખાવાનો નાશ થાય. દાંતનો હોય છે, મોઢાનો હોય છે, પેટનો હોય છે, પગનો હોય છે, હાથનો હોય છે, ડોકનો હોય છે, કમરનો હોય છે, કોઈ પણ દુખાવાનો નાશ થાય છે આ પાન ચાવવાથી. એટલે હું કહું ચાલો આપણે તો ખાઈએ છીએ પણ આપણા બધા મિત્રોને તો કહી દઈએ તો બધા ખાય, એટલે આ શ્રાવણ મહિનો હાલે છે તો, કેમ કે બધાને અત્યારે કોઈ ને કોઈ દુખાવો શરીરમાં હોય જ છે, કેમ કે અત્યારે ખાણી પીણી એવી થઈ ગઈ છે ને એટલે કાંઈ નક્કી નથી રહેતું. પ્રકૃતિબેન સ્કૂલેથી આવી ગયા છે, જો આવી ગયા ને તો પ્રકૃતિબેન શું થયું સિલેક્ટ થયા ગીતમાં, લગ્ન ગીતમાં લે લગ્ન ગીતમાં સિલેક્ટ થઈ, લોકગીતમાંથી લગ્ન ગીતમાં કંકુ છાપી. તો આ પ્રકૃતિના પપ્પા આવી ગયા છે, તો પ્રકૃતિના પપ્પાએ શું કર્યું છે ખબર છે ને, જો માછલી માટે ખાવાનું બનાવ્યું છે, એ કે મને થોડા કેવા ભાત આ રીતના છે ને બાકી દે તો એને માછલીને ખવડાવવા છે, આપણે કમરની કુંડીમાં જે માછલી છે ને એને ખવડાવવા છે. તો ઉતાવળથી આવી ગયા ભાત લેવા, બોલો એને માછલીને ખવડાવવા માટે. આપણે પેલા માછલી ઘર હતું પણ માછલી ઘર છે ને
રોજે અઠવાડિયામાં એક વાર છે ને સાફ કરવાની ઝંઝટ થી માછલી ઘર આપણે કાઢી નાખ્યું છે, તો એને છે ને આપણે આમાં માછલી રાખી છે તો સરસ થી એમાં માછલિયું થઈ ગયું છે. કા કેટલી લીધી હતા? પાંચ. તો અત્યારે કેટલી? પંદર થઈ ગઈ. માછલી ના બચ્ચા થઈ ગયા છે એટલે 20 માછલી જેવું થઈ ગયું છે. તો એનો તો એક તો શોખ હતો તો ભગવાન એનો શોખ પૂરો કરી દીધો. લ્યો એવું થયું, ઘરે બેઠા માછલિયું થઈ ગયું. કા એ છે ને એક આતરાવાળી કુંડી બદલાવી નાખે સાચવે છે. મેં તો એ જ કીધું ઘરમાં છે ને આપણે એને અમને છે ને માછલી ઘર હતું ને તો ક્યારેક ક્યારેક માછલી છે ને મરી જતી, તમને અફસોસ થતો એટલે અમને પછી છે ને માછલી ઘર રાખવાનો મોહ એમ પૂરો થઈ ગયો. અને એટલે છે ને અહીંયા બહાર છે ને તો એને હું વાતાવરણ મળી ગયું, ઓલું ઘરમાં હોય ને તો એને ઓક્સિજન બરોબર ન મળે એટલા માટે છે ને માછલી ને પૂરતું ઓક્સિજન ના મળે ને એટલે મરી જતી હોય છે એવું છે. તો જો આ બહાર માછલી છે તો કઈ નથી થતું. લ્યો તો એવી રીતના છે તો રિયા બાપ દીકરી જો આ નરેશ આવે ને પોતાની જોબ ઉપરથી તો પેલા એ માછલી ઘર પાસે જાય એટલે કે કુંડા પાસે જાય ને પ્રકૃતિ બેન સ્કૂલે થી આવે ને તો પણ એ છે ને હવે તો મને એવી ટેવ પડી ગઈ છે. હું ફરી જોતી ને તો હું આમે જ હું જોતી હોઉં. હું ભલે આ હું કહું કાળા બચ્ચા કે થી હું તમને આનું બતાવું એમાં કાળા બચ્ચા પણ થઈ ગયા છે. તો ચાલો વિડીયોમાં બહેના રહ્યો. જો આ કાળા બચ્ચા તો છે ને આજે જ અમને જોવા મળ્યા છે. વ્હાઈટ હતા એ મેં તમને બતાવ્યા હતા આગળના વ્લોગમાં, પણ જો આ કાળા છે ને જો વૈયાગી જો નાના 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 કેવા છે. જો આ કાળા બચ્ચા છે ને એ કાળી માછલીના છે અને એક વ્હાઈટ બચ્ચા હમણાં તમને જો નરસા વ્હાઈટ માંથી કાળા નથી ને જો વ્હાઈટ રહ્યા જો હવે કેસરી આવવા જોઈ જો જો કેવી સરસ લાગે છે માછલીઓ અને એના પપ્પા ખાવાનું નાખે છે આમાં. જો એને પેલા છે ને આ રીતના બનાવ્યું કેમ કાચા રહી ગયા? કાચા કઈ નથી રહ્યા ક્યાં ના બાપતી હતી. બસ તમે તાત્કાલિક કયો ઓલા પલાળેલા હોય ને તો સરસ થી બફાઈ જાય. આ બે બેસી ગયા છે હવે માછલીની સેવા કરવા. જો હું કેવું અને જો તુલસી માને આપણે ફૂલ ચડાવેલા છે સરસ થી. તુલસીજી કેવા ખીલી ઉઠાય અને જરૂર હોય પાણીની એટલે સરસ થી હમણાં વરસાદનું પાણી રોજે રોજ મળી રહે છે એટલે સરસ થી થઈ ગયા છે તુલસીમાં. જો કેવી રમે છે અને કમળ આવે તો આવે પણ આપણે માછલીઓને મજા આવી ગઈ. હું કેવું નરેશ કમળ આવે તો આવે પણ તમારો શોખ એક પૂરો થઈ ગયો ને માછલી ઘરનો. ઓલું ઘરમાં છે ને રાખવામાં બિચારીઓને મરી જતી હતી. હે વિષ્ણુ ભગવાનની માછલી કહેવાય માછલી વિષ્ણુ ભગવાનનો વાસ છે એમાં. કા પછી આ પાછું સાફ કરું છું હો તમારી કુંડુ કઈ આજે થોડું કરવાનું. હા હાલો પ્રકૃતિ બેન યુનિફોર્મ ચેન્જ કરી નાખો. લગન ગીત કયું છે ગાતો? પાસ થઈ ગયા એમાં તો હવે ક્યાં ગાવા જવાનું? બાય સુરત. પૂછશું અહીંયા અહીં પૂછશું કે સુરત ગીત ગાવા જવાનું છે. ત્રણે જણા માછલી ના ખવરાવા બે ગયા છીએ. બાય બાય. શું કેવું પ્રકૃતિ કામ પડતું મૂકીને આવી ગયા માછલી પાય બધાય? કેમ કે જીવ ખાય છે ને ની બચાડ્યું છે. જો હા બધી મજા આવી ગઈ ખાવાની કે આ કઈક લાવું આવ્યું નરસે ભાત નો જો એવી રીતના હાવ બાફીને પછી આ રીતનું કરીને અને જો ખાવા મૂક્યું છે હાલું હોય કે આપણે તો સરસ થી ભોજન મળી ગયું. લોટ તો ખાતી હોય આજ નવું કઈક. હા તો ફાઈનલી આપણે છે ને ફ્રી થઈ ગયા છીએ એટલે કે રસોઈ કરીને ફ્રી થયા છીએ. હજી જમવાનું બાકી છે, વાસણ બાકી છે, એવું બધું કામ આપણે બાકી છે. તો આપણે છે ને થોડીક વાર આરામ કરવા બેસી ગયા છીએ. થાકી ગયા, પવન સારો છે પણ ગરમી છે ને વરસાદ બેદી બંધ રહ્યો ને તો આ ગરમીએ તો પાછી માયા મૂકી દીધી કે હાલો આપણે પાછા ગરમી થવા માંડીએ. બધાને રસોડામાં પાછું રહેવાતું નથી. બોલો પ્રકૃતિબેન જમવા બેસી ગયા છે, અમારે જમવાનું બાકી છે. અને તમને આ વ્લોગ કેવો લાગ્યો છે? આજે મમ્મીએ સમજાવ્યું છે કે આપણા શિવલિંગની ઉપરના બીલીપત્ર આપણે ખાવાથી ચડાવેલા શું શું ફાયદો થાય છે આપણે આજે આ વ્લોગમાં એ બતાવ્યું છે.
તો બધા ખાજો, કેમ કે અત્યારે બહુ જ બીમારી ભેળો લઈ ગઈ છે. હું તો એમ જ કહું, નાની નાની એના ઉંમરના હોય ને ત્યાં પગ દુખતા હોય ને કોઈને હાથ દુખતા હોય ને અત્યારે તો એવા એવા રોગ આવ્યા છે ને તો તમે વાત જ પૂછોમાં, તાવ આવ્યા છે ને ટાઈફોઇડ તાવ ને મેલેરિયા તાવ, ને તો હાલો પહેલેથી નહોતા જ પણ આવે છે ને તો પાછા ઘડીકમાં જાતા નથી એવું છે. એટલે છે ને કંઈક આપણે છે ને કડવાણી કરવી જોઈએ શરીરમાં, અને કંઈક આવું આવું ખાધે રાખીએ ને તો આપણે શું વાંધો ન આવે. અને તમે જોવો તો કેન્સરની બીમારી એટલે હવા આમ તારે જોરદારની, અમારા સૌરાષ્ટ્રમાં તો તમે જોવો તો કેન્સરની બીમારી બહુ જ છે. તમે જોવો તો ભારતમાં કેવડી સંખ્યા કેન્સરની આવે છે. તો એ સેના લીધે થાય છે? તો કે શાકભાજી, બધી વસ્તુમાં ઓલરેડી વસ્તુમાં અત્યારે દવા વગરની કાંઈ બનતી નથી, બધી વસ્તુ દવાથી જ બને છે. જો તમે દૂધ લ્યો ને તો એ આપણે ઢોરને બધા ઇન્જેક્શન દઈને દૂધ લે છે, ત્યાર પછી શાકભાજી તો અવળી દૂધી હોય ને તો સાંજે ઇન્જેક્શન મારે સવાર થાય તો અવળી દૂધી થઈ જાય છે. તમે જો તો બધી વસ્તુમાં અત્યારે તમે ગમે વસ્તુ લ્યો ને કોઈ આપણે નેચરલ એટલે કે એકદમ સરસથી કોઈ ચોખ્ખી વસ્તુ તો આપવાનું જ નથી. તમે જો તો પહેલાંના ગાંઠિયાઓ છે ને કેમ નરવા છે એ તમને ખબર છે કે પહેલાં છે ને એકદમ ચોખ્ખી વસ્તુ હતી, અને અત્યારે તમે પાણી પીવો ને એ પણ ચોખ્ખું નથી. હું તો એમ કહી દઉં ને પાણી ચોખ્ખું નથી તો તમારા શરીરમાં બધું છે ને દવાવાળી વસ્તુ જાય છે. એટલે અત્યારે જો કોઈના શરીરમાં એક તો કહ નથી એટલે કે કામ ના કરી શકે, બહુ કામ કરવા જાય ને ત્યાં લોડિંગ વધી જાય ને તો બીમાર પડી જાય. એટલે અત્યારે કોઈના શરીરમાં કહ નથી, કેમ કે ખાવાનું કોઈને સાચું છે નહીં. કોઈ અત્યારે તમે જોવું ઘી છે, દૂધ છે, એવું કોઈ ખાતું હોય એવું તમને ખબર કોઈ ના ખાતું હોય. જો ગામડાના માણસો જે હશે ખાતા હશે, પણ અમુક આ સિટીના માણસો છે ને ઘી ને દૂધ ને એવું કોઈ એટલું બધું નહીં ખાતું. અત્યારે જોર શેમાં છે ખબર? પંજાબી, ચાઇનીઝ, ઢોસા, મદ્રાસી એવી વસ્તુ હાલે છે, અને અત્યારે સાચી વસ્તુ નથી ખાતા. પેલા ગાંઠિયાને છે ને એવી વસ્તુ કાંઈ નહોતી. એટલે છે ને એવા નરવા છે અત્યારે હજી સુધી 70-70 વર્ષના થયા. તો એ મારા સસરાની જ વાત કરું છું કે 70 વર્ષની ઉંમર થઈ છે ને તોય હજુ કામ કરે છે. બોલો, નરેશને પાછળ રાખી દે એટલું કામ કરે છે. કેમ કે છે ને એ પહેલેથી ખાધેલ પીધેલ છે મમ્મીને બધાય, અને આપણે એટલું બધું ખાધું નથી એટલે આપણે થોડુંક લોડિંગ કરવા જઈએ ને ત્યાં થાકી જઈએ છીએ. કેમ કે મેં તો છે ને દૂધને છાશ પહેલેથી જ નથી ખાધું એટલું બધું, કેમ કે સિટીમાં મારે મોટી થઈ છું અને બધું દૂધને છાશ આપણે કેવું આવે તો કેવું આવે, બધું બરોબર ન આવે એટલે બધા આપણા શરીરમાં ઓછો કહ હોય. એટલે હું તો એમ જ કહું કે છે ને આવું કંઈક ઔષધિ તમે ખાધે રાખજો. અને આ તો આપણે ક્યાંય લેવાના જ જવાની, આ તો શ્રાવણ મહિનો છે એટલે બધા બીલીપત્ર ચડાવતા હોય છે, પણ આપણે ચડાવેલા હોય ને એ નહીં ખાવાના. તમે ખાસ જોજો તમે કેટલા ચડાવવાની પહેલા જોઈ લેજો. બીજા અને થારામાં પડ્યા હોય ને એ બીલીપત્ર નહીં, તમે લિંગ ઉપરના હોય ને બીલીપત્ર એ લેજો રોજનું. જો તમે એક ચાવી જાઓ ને તો તમારા શરીરમાં ઘણા દુખાવા નાશ થાય. એટલે હું કહું અમે તો ચાવીએ છીએ, અમે તો ખાઈએ છીએ, આ શ્રાવણ મહિનો ચાલુ થયો ને તે દૂના અમે ખાઈએ છીએ, પણ હું કહું મારા મિત્રોને જાણ કરી દઉં જેથી એના સુધી પણ આ વિડીયો પહોંચે. અને બધાને શેર કરજો વિડીયો જેથી ઘણા બધા સુધી આપણો આ વિડીયો પહોંચે અને ઘણા બધાને આ જાણકારી મળે કે આ બીલીપત્ર ખાવાથી કેટલા કેટલા રોગ નાશ થાય છે. તો ઘણા ઓલ્ડ એક્સ વાય ને ઝેડ સમજી જાઓ એટલે બધા રોગનો નાશ થાય. એટલે કે રોગ થતા હોય ને તેને ઉત્પન્ન ના થાય. તમે જાઓ જો તમને ખબર પડશે થોડું ઠંડુ પાન લાગશે અંદર તમારા પેટમાં જાય તો ઠંડક વરસે. એટલે મેં તો ટ્રાય કરી છે, હું તો ખાઉં છું. આજે 5મો દિવસ છે, કાલ 6ઠો દિવસ છે, એટલા દિવસથી ટ્રાય કરું છું. બાકી કોઈ દિવસ આપણે બીલીપત્ર નહોતું ખાધું. આપણે બીલા ખાઈએ છીએ, બીલાનું શરબત છે, બીલા મને તો છે ને બીલું લૂખું બહુ ભાવે. અને બીલીપત્રના પાન ક્યારેય નથી ખાધા, બીલા ખાધા છે. તો બસ આજનો વિડીયો છે ને અમારે તમને આ જાણકારી આપી હતી. તો તમને કેવી લાગી છે તે જરૂર જણાવજો, અને અમારી ચેનલ તમને કેવી લાગે છે તે પણ જરૂરથી જણાવજો. તો ચાલો આપણે આવતીકાલે મળીએ.